અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત નોરિસ મેડિસિન પાસે એક હાઇડ્રા ક્રેઇન સાથે એક રાહદારી ભટકાતા તેનું મોત નિપજવા પામ્યું હતું. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની મારુતિધામ સોસાયટીમાં રહેતા 55 વર્ષીય પ્રવીણભાઈ લીંબચિયા પોતાની એક્ટિવા લઈને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કામ અર્થે આવ્યા હતા. તેઓ નોરિસ મેડિસિન કંપની પાસે રોડની બાજુમાં એક્ટિવા પાર્ક કરીને ઊભા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા એક હાઇવા ક્રેઇનના ચાલકે પાછળથી ટક્કર મારતા પ્રવીણ લીંબચિયાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે હાઇડ્રા ક્રેઇન ચાલક ક્રેઇન મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ જીઆઈડીસી પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી અને મૃતક પ્રવીણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ક્રેઇન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાળેત મુકેશભાઈ ભૈલાલભાઈ રહેવાનું અંડાળા અને શ્રી પ્રવીણભાઈ વેરીભાઈ લીંબચિયા તેઓ અંડાળાથી અન્ય કારણોસર જીઆઈડીસીમાં રહ્યા હતા અને તેઓ એક જગ્યાએ બાઇક એક્ટિવા ઊભી રાખીને ફોન પર વાત કરતા હતા અને પાછળથી એક હાઇડ્રોવાળો આવીને એમને ટક્કર મારી અને આકસ્મિક મૃત્યુ થયેલ છે તે અમને જાણવા મળેલ છે. પોલીસે જાણ કરી અને અમે પોલીસને જાણ તાત્કાલિક કરવામાં આવી હતી.